परवाने जाए अरे दर्शन नो थया देवना अरे पासाई पड़ पो बार महाराणी महाराणी आमा आपड़ी जीत छे दासी जाओ तमने कहो हाल में समय नहीं महाराजा पासे अत्यारे हाल में समय नहीं तो हूं पण जाऊ छु के महाराजा पासे हाल में समय नहीं तो ते सम्राट पृथ्वीराज दिल्ली ने गादी ऊपर केटली वाला टकी सके दर्शन करवाने सौ जाय दर्शन थया नहीं देवना अरे रे तो पासाय पड़जो पोबाड़ जीत थे महाराजा आपड़ी जीत थई छे પૃથ્વીરાજ લાચાર છે શાને માટે લાચાર છો મહારાજા બારોટ મને મળવા માટે તમને બીજો કોઈ સમય ન મળ્યો મહારાજા દુશ્મનો દિલ્હીના દ્વાર ક્ષત્રિય ધર્મ નથી અરે મર્દ સાચો એ જ જે આ દેશની સેવા કરે અરે દેશના કાજે દેહના બલિદાન દેવા પરવરે નિર્માલ્ય આવી રમતમાં કોઈ લક્ષ લેતો નથી મહારાજા હાલમાં લાચાર છું તમને એક શબ્દ પણ કહેતો નથી પણ સંત પણ પહોંચો મહારાજા આગ લાગી છે આ તમારા ભારતીય ઉદ્યાનમાં
અરે તોય તમો ખેલી રહ્યા રંગ ગુલતાન માં શાહબુદ્દીન ખોરી, અરે શાહબુદ્દીન ખોરી દિલ્હી ના દ્વાર ખખડાવી રહ્યો છે, આંખો ખુલીને જુઓ તો ક્યાંય બસવાનો આરો ન રહ્યો. પણ મારો આનંદ ને મારી મજા, અહિયાં તમો આનંદ ભર્યા, બહાર આકરંદ ભર્યા, અહિયાં કેસુડા ના રંગ ભર્યા, કલેશ ને કુસંપ ના વાયુ બધે ફેલાય છે આખા દેશ માં, બસ હવે અંધકાર દેખાય છે. તમારી આંખ ક્યાં તૈયાર છે? શૃંગાર માં ડૂબી ગયા તમો, અરે આ શૃંગાર માં ડૂબી ગયા તમો, સંગ્રામ માં ક્યાં તૈયાર છો? અમર થવા યુદ્ધ માં તમારા પ્રાણ ક્યાં તૈયાર છે? અરે હું જ ભૂલો ક્યાં વેશ ધારી પક્ષીરાજ માટે કેણ લાવ્યો? વેશધારી વનરાજ થઈને ગર્ભ તે પૃથુ આવો નથી, અરે ઝુકાવતો તો સંગ્રામ ને તે પૃથુ આવો નથી, ચાહતો તો જે આ માત ને પ્રાણ કેરા પ્યાર થી, સાચો પૃથુ છે નહીં, આ તો નિર્માલ્ય અવતાર છે. યો મહારાજા, આ દિલ્હી વાસે મોકલાવેલી ભેટ, અને તે શું છે? સુંદરીના શણગાર. મારું અપમાન નહીં મહારાજ, તમારી લાયકાત છે. છ માસ થવા સતા આ સમ્રાટ પૃથ્વીરાજ ને દિલ્હીની પરિસ્થિતિ જોવાનો સમય જ ક્યાં છે? છ માસ બારોટ તમે શું કહો છો મહારાજા? છ માસ આ દેશ માં સળગી ગઈ જ્વાળા, એ પણ છ માસ માં. આ દેશ ને ભરખી ગયો મહાકાળ, એ પણ છ માસ માં. ખોરી સાહેબ મોકલાવેલ યુદ્ધ નો પૈગામ છે, હાર કે જીત બસ હવે છેલ્લો સંગ્રામ છે. બસ બસ યુક્તા, લાવ મારા ધનુષ અને બાણ. સ્વામીનાથ આપ ક્યાં જાવ છો? કર્તવ્ય પંથે પ્રાણ ને કુરબાન કરવા જાઉં છું. હા બરોબર, હવે માન થવા જાઉં છું, માતા તળા ખપ્પર મહી લોહી ભરવા જાઉં છું, ભાગ્યના ભારતીનો આખરી સુકાન છે, જો જીતશું તો જીવશું, હવે છેલ્લો સંગ્રામ છે. રણ સંગ્રામે જતી વખતે કેકારો કરવો એ તો અપશુકન કહેવાય. હવે નક્કી માનજો કે હત ભાકી હિન્દુસ્તાનની. કે કરવા વકીલ વાળા છે.
स्वागत है ભૂલ થાય છે ચંદ માણસ નથી ભૂલતો પણ માણસ નું ભાગ્ય ભૂલે છે
પણ ચાંદ કહે કહે શા માટે આવું થયું? ભીખ માંગવા ચામુંડ, આ દેશની પરિસ્થિતિ તો તું જાણે છે, દિલ્હીની પરિસ્થિતિ તો તું જાણે છે, આ દેશના વીર સામંતો એક પછી એક મરી પરવર્યા છે, તો મારા માટે નહીં એમ પૃથ્વીરાજ માટે પણ નહીં, પણ ચામુંડ આ માતૃભૂમિને ખાતર એકવાર તલવાર હાથમાં લે. માફ કરો બારોટ, જે હાથમાં લોખંડની બેડીઓ પહેરી છે તે હાથમાં લોખંડનું હથિયાર ધારણ નહીં કરું. પણ ચામુંડ તારી દેશભક્તિની લાગણી ક્યાં ગઈ? પ્રત્યેક નાના પ્રચંડ અગ્નિમાં બળીને ભસ્મીભૂત થઈ ગઈ. પણ ચામુંડરાય માતા કરી પોકાર, અરે માતા કરી પોકાર, તારી પાસે ભિક્ષા માંગતી પુત્ર પાસે કરગરી, અરે પુત્ર પાસે કરગરી આજ રક્ષા માંગતી. સ્નેહ દિલમાં હોય, અરે સ્નેહ દિલમાં હોય, જો પ્રીતિ માત કેરા નામની, તો હથિયાર ધારણ કરી હવે આગળ વધો બલિદાન કેરા આસ્થી. પણ છંદ કસોટી ના વિકટ પંથે આ સમો નથી કોઈ માર્ગ દેખાતો, લીધી આ વેશ માટે તો હવે પ્રલય નો પંથ દેખાતો. પણ સામુંડ મારી પાસે એક ઉપાય છે, જેનાથી તમારી પ્રતિજ્ઞા પણ જળવાશે અને અન્નદાતાનું સન્માન પણ સરસવાશે. કહો કહો મારા વાહલા બારો, તમારી પાસે એવી કઈ યુક્તિ છે? એ જ કે તમારી પ્રતિજ્ઞા લોખંડને ન અડવાની છે ને? જરૂર ચંદ. તો ભલે સામુંડરાય, એ પ્રતિજ્ઞા તમો મરતા સુધી જાળવો અને આ લાકડાનો તીર ધારણ કરો, સામુંડના હાથથી છૂટેલું તીર કદાપી ખાલી નહીં જાય. આ નહીં જાય, આ તીર થી દેશની સદા મારો
चमत्कार करी सालियो गयो Thank you.
ચાલજો તારો સમય રે પરિતો સાહા રુધિર પીવા લોહીના આ તલવાર તૈયાર છે એકલા પણ વીરનો આધાર આ તલવાર છે એ મોતનો પેગામ હડાડનાર આ તલવાર છે સાબુદેલ શત્રુ તારા શિષનો સહારા તલવાર છે હોશિયાર તમારા સામે આ યુદ્ધ કર ખાતા હું ભાઈ સો મને ચલો ઉઠાવો
હું પૃથ્વીરાજ સોહાણ આખા ભારતની સામે હું પોતે જ આખો વગરનો વિસરી ગયો વિનાશ કાળ ભાન સહુ જ્ઞાન રહ્યું નથી ને રહેશે નહીં કોઈનું મિથ્યા અભિમાન કોણ કહે છે ભૂપાલના ભાગ્ય પલટતા નથી નસીબના પંથેની ભૂલ ભૂલામણીમાં કોઈ અટવાતા નથી કોણ છે કાબુલ ના કાળા ગ્રહ માં પૃથ્વીરાજ ને સંબોધન કરનાર મહારાજા આપનો વફાદાર સેવક ચંદ બારોટ મહારાજા આપની આ સ્થિતિ ચંદ વાલા ચંદ જિંદગી નું સુકાન માનવીઓ ને કઈ બાજુ લઈ અને કઈ બાજુ જાય છે લે ખબર હોવા છતાં ચંદ નું એ જ સંબોધન કરે છે પણ મહારાજા પાંજરામાં પુરાયેલો સિંહ સહેજ કહેવાય છે આત્મા વીર છે તે કોઈનાથી બંધાતો નથી અને સહારા તો પણ નથી હાર્યા તમો દેહથી આત્માથી તમો હાર્યા નથી ફરીથી જન્મ લેશે આ જીવ આત્માથી તમો હાર્યા નથી બારોટ વાલા બારોટ એ ચલા બહુત બડાય ઓર પૂછા મેરે બુજા છું Thank you.
ના દુખ પર હસતા પામર ગોરીસા હમળો મારી ગઈ કાલ તો સંભાળ માં કેટલી વાર નમ્યો હતો તે યાદ છે આજે અમારી અવદશા નિજ ઘર તણા કંકાજ માં આજે ગુલામી ઘર વસી કુશેપ ને કંકાસ માં સૃષ્ટિ છે પ્રભુ ની તે પણ બધી પ્રિયા કંકાસ માં પરદેશીઓ ફાવી ગયા ઘર ઘર ના કંકાસ માં લગતા હે પૃથ્વીરાજ દીવાના હુઆ જરૂર દીવાનો થયો છે મારા હદ ભાંગી હિન્દુસ્તાન ને ગુલામી ની સક્કી માં પીસાતો જોઈ દીવાનો થયો છે પામર ગોરીસા સ્વદેશ ભક્તિ જેવી ભાવના નો તને ખ્યાલ પણ ક્યાંથી હોય વિરાજ મેરી એક ખ્વાહિશ છે અને તે કઈ છે મારા બારોટ કહેતા હે કે તું શબ્દ વેદી બાંધવી ની પૂર્ણ જરૂર તે વાત સાચી છે એ ઇસકા ઇન્તહાલ ગોરીસા એ પારખું કરવામાં સાર નથી પણ જો સાત તવાને સીધી લીટીમાં રાખી છેલ્લા તવા પાછળ એક માણસ બેસી તવા ઉપર કાકરી મારે એ જ અવાજથી હું તીર મારું અને સાતે તવા વિધિ પર બેઠેલા માણસનો જીવ પણ લેશે બોલો આ કામ કરવા કોણ તૈયાર છે અને ચૌહાણ મેરે પાસ લેકિન વો કામ કરના મેં ખુદ સહાયતા જેવી જે તમારી મરજી પણ ફરીથી કહું છું સુલતાન એ પારખામાં સાર નથી ચૌહાણ પૃથ્વીરાજ કો હાથ સે હાથ દેન કે લે છોડ દો જોજો હો પૃથ્વીરાજ સુકાય નહીં સાહબુદ્દીન એકલો 24 હાથી રમાડે એટલો તાકાતવર છે
અંગુલ યષ્ટ પ્રમાણ એટલે શાહના એક એક આંગળામાં આઠ આઠ ભાગ છે। આવો મહાપરાક્રમી સુલતાન તવા પર બેઠો છે અને આ પૃથ્વીરાજ પોતાના અભિમાનમાં બધું હારી ગયા છે। માટે હું પૃથ્વીરાજને સંભળાવવા માંગુ છું કે ચાર માસ ચોવીસ ગજ અંગુલ યષ્ટ પ્રમાણ તા પર બેઠો સુલતાન, અબ મત ચૂકો સોહાણ। આવતીકાલે આપણે મારે જીવીને શું કરવું છે? સંત તું તારી તલવારથી મારું મસ્તક ધડથી ઉડાવી દે। મહારાજા આપના ગયા પછી મારે પણ શું કરવું છે? માટે આપ પણ આપણી તલવારથી મારું મસ્તક છેદી નાખો। આવતીકાલે આપણે અષ્ટમી છે, આઠમ મહાકાળીનો પાઠ આપણની અંદર આવશે। બધાને ખાસ વિનંતી કે આવતીકાલે આઠમ છે। બોલો બેર બેર બૌસર માત કી દે આવતીકાલે।